14 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં 100% મતદાનના લક્ષ્યાંકને પૂરો કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજે બહુમાળી નર્મદા ભવન ઉપર વિશાળ કદનું બલૂન જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે મૂકવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી ભારતીએ જણાવ્યું હતું કે ઇલેક્શન કમિશન દ્વારા ગુજરાત વિધાનસભામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સૂચના આપવામાં આવી છે. જે સૂચના અનુસાર વડોદરાના લોકોને મતદાનની તારીખ 14 ડિસેમ્બર યાદ રહે તે માટે એક બહુમાળી નર્મદા ભુવન અને વિશાળ કદનું બલૂન મૂકવામાં આવ્યું છે. શહેરના અન્ય સ્થળ પર આવા બલૂન મૂકવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નનો જવાબ આપતા મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે હાલના તબક્કે કોઈ પ્લાનિંગ નથી, પરંતુ ગત વર્ષ 2012 અને લોકસભાની ચૂંટણીમાં 72% મતદાન થયું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100% મતદાન થાય તેવું અમારું લક્ષ્યાંક છે. જે લક્ષ્યાંકને પૂરો પાડવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. वडोदरा जिला में वाटर टर्नआउट बढ़ाने के लिए अलग अलग प्रयत्न हम कर रहे हैं. आज हॉट एयर बैलून सब नागरिकों को देख सकते हैं. ऐसा हम लोग ऊपर सीलिंग के ऊपर बड़ा सी बिल्डिंग के ऊपर लगाने वाले हैं. ये माध्यम से सबको 14 दिसंबर याद रहे और कंपलसरी सब लोग बाहर आके वोटिंग करें, इसीलिए हम लोग ये सभी माध्यम से हम लोग IEC एक्टिविटी कर रहे हैं. अच्छा मैडम, क्या 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 लिखा हुआ है बलून के ऊपर, क्या लिखा है? 14 दिसंबर और एथिकल वोटिंग, इंक्लूसिव इलेक्शन, सो दैट 100% वोटिंग होना चाहिए. जी मैम, क्या ये जो बलून है वो पूरे वडोदरा की जो जनता है जो सेकंड फेज पर वोटिंग करने जा रही है वो भी देख पाएंगे? इसका विजिबिलिटी कहाँ तक होगा थोड़ा है हमको अच्छा, मतलब एक बार खड़ा रहने के बाद हमको लगे तो दूसरा जगह भी हम ट्राई करेंगे. और इसके लिए हमको GISL ने हमको फाइनेंशियल सपोर्ट किया था, बिकॉज अलग अलग आइडियाज आ रहे हैं. हमको कैसे भी करके 100% मतलब मैक्सिमम लोग वोट करने का हम लोग प्रयत्न कर रहे हैं. सो कितना भी आइडियाज है सभी इम्प्लीमेंट करने के लिए हम कोशिश कर